રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાકા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલા ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના નીલાકા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. તો ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30-40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલા ઉપર હુમલો કર્યો હોવાનું જણાવાયું હતું. તો મહિલાઓ ઉપર લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો રેતીની લીજ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું હતું. તો ઉપલેટાના નીલાકા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનાવ પાડેલ છે. તો ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ 7-8 વાર મારામારી અને માથાકૂટ થયો હોવાનું જણાવાયું હતું. ત્યારે આ હુમલાની ઘટનામાં મહિલાઓને ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને મારામારીની ઘટનાને લઈને રોજ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તો ઇજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. તો મારામારીના ઘટનાને લઈને તંત્ર પર પણ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલ્લુ, હું રહેવાસી નીલાખાનો. અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા. બાયુ ના પાડવા ગઈ તો બાયુને કપડાં કાઢી અને મારવામાં માર મારવામાં આવ્યો છે. 30 જણા હતા, જેના હાથમાં પાઇપ, ઢોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી. એની પાસે બંદૂકો કાઢી નથી પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો. 8-10 ટાંકા આવ્યા છે. એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવામાં આવ્યો છે. જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પસંદુઆ લઈ છે તે એના લીધે જ હાલતી હોય, કેમકે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં. આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા. માથામાં ધારિયા, પાઇપ, લાકડીયું, તલવારું બધું માર્યું, જેને એક બેનના હાથા કાવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે. કદાચ એને ચક્કર પકડ આવીને અહીંયા પડી હોત ગયા હતા. અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને. અને આમાં કેટલા સંડવાયેલા છે ને, નમ્ર વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધાની માટે કડક કાર્યવાહી કરવામાં આવે. અને આ જે અમારા ગામમાં 7 જણાવાના મારવામાં આવ્યા છે, તો 7-7 પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે, છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી. પોલીસ ફરિયાદ કરેલી છે 3 વાર, આની પહેલાં 2, એની પહેલાં 2, બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે. પોલીસને અમે કોલ કરી તો પોલીસ કાંઈ ટાણે આવતી નથી. આ લીડવાળા આવે તમને આપને જ ખબર છે, ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી, છતાં પણ એ ભરે છે. દાદાગીરી આજ પહેલાં બાયુને પણ મારવામાં આવી. બાયુને આમ તો 7-8 મારી છે, જેમાંથી 2 વધારે, 3 વધારે લાગેલું છે. મારું ગામ નીલાકા, મારું નામ જરૂર મંજુબેન અડેડકર. અમે 10-12 બહેનો છે ને, સત્સંગ મંડળની બધી બહેનો હતી. અમે ગણેશ્વરની મંદિરે જતા હતા તો હજી તો એ ત્યાં લીજ આવતી હતી. તો અમે તો ત્યાં હજી આગળ પહોંચ્યા હતા તો એ લોકોએ બધાએ હુમલો કર્યો. તરત જ સીધા એને પેલા 4-5 ભાઈઓ નદીમાં હતા, પછી હવે એને ફોન કર્યો એટલે 40 ભાઈઓ આવ્યા ને 40 ભાઈઓમાં 50-5 સાધન હતા. કોઈ પાસે કુવાડી, કોઈ પાસે પાસ, કોઈ પાસે ધારસી, કોઈ પાસે પાવડા, એકો એક પાસે, કોઈ પાસે લાકડ્યું, 40-40 વ્યક્તિ પાસે સાધન હતું. એમાં જો જડું શાંતાબેન મોકાભાઈ અને માથા ઉપર કુવાડી લાગેલ છે અને વધારે ઈજા થઈ છે. અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ગામમાં પાછળના ભાગમાં મૂંઝ માર લાગ્યો. તો અમારો કાંઈ નહીં દોસ્ત. અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતર્યા એટલે તમને વીણી વીણીને મારવાશે. તો બેનો આવીને એવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ. અને એ લોકોએ અમને એમ કીધું કે જગાભાઈ બાવનજીભાઈ ડાંગર, દીપકભાઈ સોનારા અને જરૂર મહેશભાઈના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બહેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી વીણીને મારવા. અને આ છે જૂનાગઢની ગેંગ, બંગલા ગેંગ કહેવાય છે. અને રબારીના ભાઈઓ હતા, એમાં 25 શેટી જૂનાગઢના ભાઈઓ હતા અને બાકી 15 ભાઈઓ ઈસરાના, 40 ભાઈઓ કુલ હતા. મારામારીનું કારણ ભાઈ આ લીધ છે. અને બહેનોને તો લીધે અરે કાંઈ લેવા દેવાય નથી ભાઈ. બહેનો તો સજ માર્ગે જતી હતી. અમે તો હજી લીધથી ઘણા છેટાઈ હતા. એ લોકોના મનમાં શું હોય ભાઈ અમને તો કાંઈ ખબર નથી. હજી તો અમે લીધથી થોડા છેટા હતા. તા તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય તે જીત્યું હોય અમને કાંઈ ખબર નથી. પણ 40 ભાઈઓ હતા, 40 લાંબને 5 બહેનોને લઈ જઈશ. અમે અહીંયા 3 બહેનો આવી છે, 2 બહેનોને જરી પહોંચી લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી એવા ખ્યાલ નથી. પણ એને લાગ્યું છે 5 બહેનોને લઈ. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.